નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલા રણછોડરાય મંદિરની મુલાકાત લઈને મંદિર પરિસર અને યોગાન સહિતના સ્થળોએ જાતે જ સફાઈ કાર્ય હાથ ધર્યું હતું. નાયબ મુખ્ય દંડકશ્રી સાથે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યો, ભાજપના આગેવાનો અને કલેક્ટર KL બચાણી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા પણ મંદિર પરિસર અને યોગાનના સફાઈ કાર્યમાં જોડાયા હતા. મંદિર પરિસરની સ્વચ્છતા બાદ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ડાકોર મંદિર પાસે આવેલા ગોમતી ઘાટની મુલાકાત લીધી અને ત્યારબાદ ગોમતી ઘાટના આસપાસ ફેલાયેલા કચરાને સાફ કરીને ડાકોર અને જિલ્લાના નગરવાસીઓને સ્વચ્છતા જાળવવાની શપથ લેવડાવી હતી. નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું કે પવિત્ર તીર્થ સ્થળો પર ડાકોરમાં આવીને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે. સાથોસાથ તેઓએ ડાકોર ખાતે દર્શન કરવા માટે આવેલા દરેક ભાવિ ભક્તોને મંદિર પરિસર અથવા ગોમતી ઘાટની આસપાસ ગંદકી ન કરે તેવી નમ્ર વિનંતીને અપીલ પણ કરી હતી. નાયબ મુખ્ય દંડકશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન દ્વારા દેશને સ્વચ્છ બનાવવા માટેનો નિર્ધાર કર્યો છે, ત્યારે આપણા યાત્રાધામો પણ સ્વચ્છ રહે તે જરૂરી છે. આપણે જ્યાં પૂજા અર્ચના કરતા હોઈએ તેવા આપણા આસ્થા સ્થાનોને સાફ સુથરા અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી સૌની છે. યાત્રાધામોના સફાઈ કાર્યની જવાબદારી માત્ર સફાઈ કામદારો પર ન છોડીને આપણે સ્વયં પણ હંમેશા યાત્રાધામોને સ્વચ્છ અને સાફ સુથરા રાખવાની આજનો પવિત્ર દિવસે સંકલ્પ કરવો જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. મુખ્ય દંડકશ્રીએ ત્યારબાદ ડાકોર નગરપાલિકાની મુલાકાત લીધી અને વૃક્ષારોપણ પણ કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરવા માટે અપીલ કરી હતી. ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા, કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, કલેક્ટર KL બચાણી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અધિક નિવાસી કલેક્ટર BS પટેલ અને પ્રાંત અધિકારી શ્રીઓ અને ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમદાવાદથી પધાર્યા છે તેઓનું સ્વાગત છે. અત્રે સ્થાનિક ધારાસભ્ય આપણા ઠાસરાના તેઓ શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, તેઓનું ફરીથી એકવાર જોરદાર તાળીથી વધાવીશું. જી સાહેબ, શુભ શરૂઆત યાત્રાધામ ડાકોરમાંથી સફાઈ અભિયાનની. બસ આ તો ડાકોર નહીં પણ સમગ્ર ગુજરાતમાં 24 પવિત્ર સ્થાનોની પસંદગી કરી છે. આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજકોટથી શરૂઆત કરી છે અને સમગ્ર ગુજરાતના 24 સ્થળો પૈકી ખેડા જિલ્લાનો ડાકોર સ્થાનની પણ પસંદગી કરવામાં આવી છે. આજે ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ, આદરણીય સાંસદશ્રી, સંગઠનના સૌ પદાધિકારીઓ દ્વારા આ કાર્યની શરૂઆત થઈ છે અને આગામી સમયની અંદર વર્ષ દરમિયાન કઈ દરેક કાર્યકર્તા 100 કલાક શ્રમદાન કરે એ પૈકીની આ શરૂઆત છે. અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દરેક યાત્રાધામો એ સ્વચ્છ અને સગવડતા ભર બને એના માટે સરકાર અને સાથે સાથે લોકોનો પણ એટલો જ સહયોગ જરૂરી છે, એ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અજયભાઈ, સ્વચ્છતા અભિયાનને ખાસ કરીને યાત્રાધામ ડાકોરથી શરૂઆત છે. 2014માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન બનતાની સાથે દેશને સ્વચ્છતા માટે હાકલ કરી હતી, જેના વાણી, વર્તન, વ્યવહાર અને પહેરવેશમાં પ્રજાને સ્વચ્છતાનો સંદેશ જતો હોય તેવા વડાપ્રધાનના સંકલ્પને વધુ મજબૂત રીતે આગળ કરવા માટે ગુજરાત સરકારના આજે 24 યાત્રાધામમાં એક સાથે સરકાર અને સંગઠન દ્વારા સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત અમારા સરકારના નાયબ દંડક રમણભાઈ સોલંકી અમારી વચ્ચે હાજર છે અને લોકોને સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવી છે અને ડાકોર આવનારા દિવસોમાં ખૂબ જ સ્વચ્છ બને, ગોમતી તળાવ પણ સ્વચ્છ બને અને નગરપાલિકા દ્વારા અને પ્રજાજનોના સહયોગથી આ યાત્રાધામ એક રમણીય બને એવી અમારો સંકલ્પ છે. બરાબર.
મહેમદાવાદથી પધાર્યા છે તેઓનું સ્વાગત છે. અત્રે સ્થાનિક ધારાસભ્ય આપણા ઠાસણાના તેઓ શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, તેઓનું ફરીથી એકવાર જોરદાર તાળીથી વધાવીશું. સ્વચ્છ ભારત છે જે માટે હું પ્રતિબદ્ધ રહીશ. ધન્યવાદ. ભય ભય ઓય.